નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 31 જુલાઈ 2024. જોઈએ આજના સમાચાર. સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ શોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ. ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 તથા બપોરે 1:30 પ્રસાર. અમદાવાદ વાસણા શ્રી સંભવનાથજીના લયે ચાતુર્માસ આરાધનાનો માહોલ જામ્યો છે. જીનવાણી શ્રવણ કરવા ભાવિકો ઉમટી પડે છે. અમદાવાદ વાસણા શ્રી સંભવનાથ જિનાલય જૈન સંઘમાં ચાતુર્માસ આરાધનાનો માહોલ જામ્યો છે. 20 વિહરમાન તપ, દૈનિક સામાયિક, પ્રવચન શ્રવણ સહ દર રવિવારીય જીનભક્તિ અનુષ્ઠાનો આદિ થતાં શ્રી સંઘમાં ઉત્સાહ ઉમંગથી સૌ જોડાઈ રહ્યા છે. જૈન મુનિ શ્રી પ્રિયંકર સાગરજી મહારાજ સાહેબ શ્રી શાંત સુધારસ ગ્રંથ આધારે પ્રવચન કરતા સત્સંગ એ માનવ જીવન વિકાસનું અંગ છે. નમસ્કારનો ભાવ એ ધર્મની શરૂઆત છે. અહમનું વિસર્જન ને પ્રેમ ભાવનું પ્રગટીકરણ એ જ ધર્મનો પ્રારંભ છે એમ જણાવ્યું હતું. ચાતુર્માસના પ્રથમ રવિવારીય શ્રી નવકાર મહામંત્રના 67 અક્ષર એના જાણો, 68 તીર્થધાર પૂજન તથા આગામી રવિવારના શ્રી 24 તીર્થંકર પૂજન રાખવામાં આવેલ છે. નવકાર મંત્રમાં દરેક અક્ષરોનું રત્નોથી પૂજન કરવામાં આવ્યું હતું. વર્ષો બાદ જૈન મુનિઓનું ચાતુર્માસ થતાં વાસણા અમદાવાદ વિસ્તારના ધર્મપ્રેમીઓ સવારના 9 થી 10 વાગ્યા દરમિયાન પ્રવચનનો લાભ લઈ રહ્યા છે. સાવથી તીર્થ પ્રણેતા જૈનાચાર્ય શ્રી જીનચંદ્ર સુરેશ્વરજી મહારાજની કૃપાથી શ્રી સંઘને ચાતુર્માસ સંપ્રાપ્ત થયું છે. આગામી તારીખ 9, 10, 11 ઓગસ્ટ શુક્ર શનિ રવિવાર ત્રિદિવસીય જૈનાચાર્ય શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબની 4th સ્વર્ગારોહણ તિથિ આવી રહી છે ત્યારે ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો ગોઠવાઈ રહ્યા છે. શ્રી સંઘના નરેશભાઈ, ભાવિનભાઈ, લાલાભાઈ, હર્ષદભાઈ, જિજ્ઞેશભાઈ, આશીષભાઈ ચાતુર્માસ દીપાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
રાણી હોસ્ટેલથી દર અઠવાડિયે એક પત્ર લખે છે. આ વખતે તેમણે લખ્યું કે માં, યાદ છે ગયા વર્ષે બાપુને મલેરિયા થઈ ગયો હતો. આ વખતે પહેલેથી જ મલેરિયાથી બચવા માટે ઘરમાં જંતુનાશકનો છંટકાવ કરાવી લેજો. ઘરની આજુબાજુના ખાડામાં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરીને સાફ રાખજો. મચ્છરદાની કે મચ્છરને દૂર રાખવા વાળી ક્રીમ, કોઇલ અને અગરબત્તીનો ઉપયોગ કરજો. રાણીની સલાહ તમે પણ માનો. તાવમાં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયાની મફત તપાસ અને સારવાર મેળવો. ક્યારેય અડધામાં સારવાર ન છોડો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.